આ સંપૂર્ણપણે કલ્પનાશીલ ફિલ્મ છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. આ ફિલ્મમાં કોઈ વ્યક્તિ વિશેષ કે રાજકીય પક્ષનું સમર્થન કે વિરોધ કરવામાં આવ્યો નથી. કોઈ પણ ઘટના જીવંત કે મૃત વ્યક્તિ સાથેની સમાનતા એ માત્ર સંયોગ હોઈ શકે. જલદ અસર બાજ નજર આંખ મચાતુ હાથો ની લકીર કહે હું છુંલ કરી બે કાબુ એવો હું જલદ અસર બાજ નજર આંખ મચાતુ હાથો ની લકીર કહે હું છુંલ કરી બે કાબુ એવો હું બાપનો રસ્તો જલ્યા. આટલો બધો હું દોડ્યો ભાઈ, બે મિનિટ તને મારવામાં ઇન્વેસ્ટ કરું એના કરતા કોકને જોવામાં ઇન્વેસ્ટ ના કરું ભાઈ. રામસિંગ વાંક આપડો હતો, સોરી કહો અને જલ્દી કર. યે તો બોય મેગા પાપા ફિર હું મરજીનો મરજીવો. ચીનું છે પૂર્વી આવી ગયો લટાર અને લાઈન મારીને. પેલી કાર વાળી માલ હતી નહીં બે? યાર તને કેવી રીતે ખબર? હું છે ને દૂધ લેવા ગઈ હતી, તો વિચાર્યું કે ચીનુ કાકાને ત્યાંથી ગરમા ગરમ ફાફડા લેતી આવું, પણ જોઉં છું તો શું, વાહ, આજે એક ફાફડો જલેબી ખાતો પકડાઈ ગયો. સારું છે, બે પણ હજી ખાધી નથી. મને તો ખબર નથી આ જલેબી છે કયા કંદુની. મને ખબર છે. તને ખબર છે? તો કે નહીં યાર, પ્લીઝ. નહીં કહું. મને નહીં કેમ, ઉભી રહે તો એક મિનિટ. આ તક તક જા. વાહ વાહ વાહ, શું વાત છે, આજે આટલા દિવસે આટલા પગથિયા ચડીને સાહેબ સાક્ષાત ઉપર. કાકા કેમ છો? મજામાં છે. બોલ ને, બોલ ને, ક્યાં છે, શું કરે છે, ક્યાં રહે છે, બધું બોલ ને. હોય છે કે નહીં યાર? એક શરતે,
શરત મંજૂર હે અબ બતાઈએ ભૂલ ના વો જો હું MBBS ની એક્ઝામ માં પાસ થઈ જાઉં તો તારે મને એક મસ્ત રિસ્ટ વોચ ગિફ્ટ કરવાની રિસ્ટ વોચ આપી બકા હવે બોલ રજિસ્ટર્ડ ની છોકરી છે નામ છે મહેક છું મહેક 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 સાંભળ્યો વાંચો કે શું કહી ગયા છે શું મહેક સાંભળીને વાતાવરણમાં સુગંધ પ્રસરી ગઈ નહીં બહુ ખુશ ના થા આ મહેક છે ને ભલભલાને છીકો ખવડાવે એવી છે પણ તારી સાથે જામશે કારણ કે તારા જેવી જ છે વંઠેલ ક્યાં વાત છે વંઠેલ કઈ કોલેજમાં છે આ મિસ વંઠેલ કોલેજમાંથી તો કાઢી નાખી હવે તું બહુ ચિંતા ના કર તારી જ કોલેજમાં એડમિશન કરાવવાના છે એના બાપ્પા એમ ને ચલો વાગો લોટરી લાગી આવો નહીં રોકાવ આવો ના રોકાવ ભાઈ એ મારી રિસ્ટવોચનું વાયદો ના ભૂલતો એ પહેલા પાસ તો થા બે બેટા તારું દૂધ તૈયાર છે પી લેજો પી લો પી લો પી લો અરે ઓ બૈરાઓની પૂર્તિ વાંચવાનું જરા બંધ કરો ને યાર આંખો શેકવાને બદલે જરા રોટલીઓ શેકો ને યાર એ આ બૈરાઓની પૂર્તિ લાગે છે તને હોમ મિનિસ્ટર દલસુખભાઈ આપણી બાજુની સ્કૂલમાં ઉદઘાટન કરવા આવવાના છે વાતો કરે છે ભાઈ બૈરાઓની પૂર્તિ આ તમારા સીએમ ને કોને જરા આટલા વખત થી આ મંદિર બંધ છે તે આઈને ઉદઘાટન કરી જાય ચાલુ થાય ભાઈ આપણા કહેવાતી સીએમ ના આવે ભાઈ હો તું જાણે ભાઈ મને મારું કામ કરવા દે ને તૈયારીઓ કરવાની છે મારે યાર તૈયારીઓ કરશો મંડપ બંધાવશો ફૂલો સજાવશો ખુરશીઓ લગાવશો અને પછી પછી બાકી બધા સ્ટેજ પર અને તમે ઓડિયન્સમાં બેહી રહેજો સાહેબ સાચી વાત છે યાર આ હું દલસુખલાલ બે જણા હાથે પાર્ટી જોઈન કરી હતી મારો બેટો એ એચએમ હોમ મિનિસ્ટર બની ગયો ને આપણે કાર્યકર્તા જ રહી ગયા હવે કાર્યકર્તા ને કોણ બે આડ સ્ટેજ પર હો જાને વલ્યા મારા કરતા ઘણા સિનિયર પડ્યા છે એટલે આપણો નંબર ના લાગે અરે મારી લેન્ડલાઈન જનરેશન સ્માર્ટ વિચારી જ નથી શકતી બોલો હોમ મિનિસ્ટર ની બાજુ ની ખુરશી બેસાડ દો જાને ભાઈ અલે આ ચેલેન્જ નહીં આપવાની હો હું મિનિસ્ટર ની બાજુ બેઠો છાપા તમારો ફોટો આવે બદલાવ તમારો બાઇક લે બોલો બોલો મંજૂર છે શું શું હું મિનિસ્ટર ની બાજુ ની ખુરશી બેસાડ દઉં છાપા તમારો ફોટો આવે બદલામ તમારે મને બાઇક લઈ આપવાનો બોલો મંજૂર છે ભાઈ વિચાર લેજો હસ્યા વગર પાછી હસે છે પાર્ટી બાઇક તો આમ પણ હું તને લઈ આપવાનો જ હતો બેટા પણ ચેલેન્જ ની મજા કંઈક ઓર જ આવશે અરે રજિસ્ટર સાહેબ તમે જરાય ચિંતા ના કરો તમારી દીકરી એટલે મારી દીકરી જરા ફીનું ચોપડાવી લેજો આમે તમે લાખોમાં રમવા વાળા પણ તમને એક વાત કહું અમારી યુનિવર્સિટીમાં તો છોકરું 12,000માં ગ્રેજ્યુએટ થઈ જાય અરે સાહેબ તમારાથી શું છુપાવવાનું બધું અમે ક્યાં રાખીએ છીએ છેક ઉપર સુધી જાય છે હા ખરું આમે હવે એજ્યુકેશન અને પોલિટિક્સ બંને એક જ થઈ ગયા છે ને સ્ટુડન્ટને બોલાવો ક્યાં છે તમારી દીકરી બહાર જ બેઠી છે બહાર બેઠા છે એમને અંદર મોકલો નાઈસ ઘણી સીધી અને ડાઈ દીકરી લાગે છે એકદમ ગાય જેવી છે માફ કરજો પણ આટલી સીધી છોકરી અમારી કોલેજમાં થોડી મિસફિટ થશે યુ નો અમારે ત્યાં મોડર્ન છોકરા છોકરીઓ ભણે છે એટલે આટલી સીધી છોકરી અમારે ત્યાં સેટ નહીં થઈ શકે
આ છોકરી સેટ થશે? હા. ડેડ, એડમિશન થઈ ગયું છે, હું જાઉં? હા, જા. થેન્ક યુ. જવા કેમ દીધો ચિંતા ના કર. અને જો તું એને સોળે ને તો તારી માનું ધાવણ લાજે મલારિયા. એ સોળ તો નહીં ભાઈ. ચલ કેટલા લોકો આવવાના બાકી છે? બે કોર્પોરેટર આવવાના બાકી છે. એમ ને, તો તમે છે ને હું તમને કહું એટલે તરત પેલી બે ખુરશીમાંથી એક ખુરશી બેસી જજો. મલાર, કોર્પોરેટર આવી ગયા છે. ચરખો ચલાવો ભાઈ, ચરખો ચલાવો. 1 2 3 ચલો એક મિનિટ શાંત રાખો ભાઈ. ચલાવતા નહીં આવતી તને? બહુ આવડે છે ચલાવતા ગાડી. ઓરે તારી તો તને બતાવ. અહીંયા તું આવું છે તારે. ઓ તું જે અહીંયા જોય સામે. બેસી જાઓ પેલી ખુરશીમાં બિંદાસ. કરી રહી છું જેથી આ શાળાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ રહેશે. ધન્યવાદ. સાહેબ, મારું ઘર પાવન કરો. સરસ ચા પીવડાવ પહેલા જેવી. સીએમ સાહેબ નો ફોન છે. હા, આવું છું સાહેબ. મારે જવું પડશે. સીએમ સાહેબ નો ફોન છે. એક ફોટો સાહેબ. ચલો ભાઈ, સો પૂરો. 1 2 3 દરદર મન મળે પણ સુખ મળે નહીં. આપણે એક શ્રદ્ધાંજલિ લખવાની છે. લખો. તમારા જવાથી પાર્ટીને કદી ન પૂરી શકાય એવી ખોટ પડી છે. તમારી અણધારી વિદાયથી હું ઘેરા શોકમાં છું. ઈશ્વર તમારા પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓહો, મનસુખભાઈ, સો વર્ષ જીવશો મનસુખભાઈ. હાજી. અરે અરે, તમે જરાય ચિંતા ન કરો. તમારી સુરક્ષાની જવાબદારી સરકારની છે. અરે વાલા, તમારો વાળ પણ વાંકો નહીં થાય. ઓકે, આવજો. લખો. મનસુખભાઈ,
સોરી સ્વર્ગીય મનસુખ, તમારી યાદ બહુ આવશે. અરે અરે, અને હા, યાદ રહે પરમ દિવસે સાંજે 5 વાગ્યા પછી આ કવર મોકલવાનું. હમ, માણસ જીવતો હોય ત્યાં સુધી શ્રદ્ધાંજલિ ન શોભે ને. હા, મને કેમ યાદ કર્યો સાહેબ? તમને યાદ કરવા પડે એવા દિવસો મારા નથી આવ્યા. આ રાજકારણ બહુ ખરાબ છે, બધા ગંદા કામ આપણે જ કરવા પડે છે. મનસુખભાઈનો બંદોબસ્ત થઈ ગયો? હા સાહેબ. ગુડ. અને પાર્ટી ફંડનું ઉઘરાણું ક્યાં સુધી પહોંચ્યું? ઇન્ડસ્ટ્રીમાંથી જે ફંડ મળે ને એ પૂરતું નથી સાહેબ, પણ તમે જો કહેતા હો ને તો દારૂમાં થોડી છૂટછાટ કરી દઈએ, પૈસા સરસ મળશે સાહેબ. ના ના, દારૂમાં તો એવું છે કે ઓપોઝિશન વાળા ચડી બેસશે. એના કરતાં એક કામ કરો, કેટલીક સેલ્ફ ફાઇનાન્સ કોલેજને મંજૂરી આપી દો. જૂની કોલેજ પાસેથી તોડીને પૈસા લો, એ લોકો બહુ કમાય છે. હા સાહેબ. અને કોર્પોરેશનનું બાય ઇલેક્શન આવે છે, એના વિશે કંઈ વિચાર્યું છે? નહીં જ વિચાર્યું હોય, એ સીટ આપણા હાથમાંથી જવી ના જોઈએ. અરે સાહેબ, આજે જે વિસ્તારમાં ઉદઘાટન કરીને આવ્યો, સરસ, એ સીટ તો પાકી જ સમજો. તો આ વખતે પ્રચારમાં યુવાનોને ખાસ જોડજો. જરૂર જરૂર સાહેબ, હું આજે છે ને બધા જ કાર્યકર્તાઓને આદેશ આપી દઉં છું અને કહી દઉં છું. હો, જઉં સાહેબ. જીવતા સ્વર્ગ મળે નહીં, મોક્ષ મળે ત્યાં સ્વર્ગ મળે. તે મને એક મારી, મેં તને 5 મારી, સાબ બરાબર. બે તો આને પહેલા દિવસે કોલેજમાં જ મારી લેવો તો ને, આટલી બધી જફા શું કામ કરી? અરે મારી લેન્ડલાઈન જનરેશન. એ દિવસે એની ગર્લફ્રેન્ડ હતી ને એની સામે, એની ગર્લફ્રેન્ડ સામે માર્યું હોત તો આખી જિંદગી દુશ્મન રહેત ભાઈ. હવે આપણો ભાઈબંધ થઈ ગયો છે. જાલિમ. આ તો શું એમ હોય, માર્યું મેં મારું વાર્તા પૂરી. શું? એને મને માર્યું, મેં એને માર્યું, વાર્તા પૂરી. બરાબર બરાબર. લે ડાર્લિંગ. થેન્ક યુ. અરે તું ક્યાં જાય છે? મલાર માટે પાણી લાવ્યો છું, ભાઈ બનજે આપણો. મલાર માટે પાણી? અલ્યા ભાઈ, છોકરીઓ જાદુ કરવા છે નહીં? ભાઈ દુશ્મન ને ભાઈ બંધ બનાવી નાખો, ને ભાઈ બંધ ના દુશ્મન બનાવી નાખો. ગઈકાલે મારતા તા, આજે પાણી લઈ લા. પાણી લાવ્યો છું. મિસ્ટર હરી, આમાં આમાં જલ્દી દોડતો હોય દોડતો હોય દોડતો હોય. આવ્યો આવ્યો, બોલો. આ પાણી ત્યાં આપી આવો. લો. હરિયા. હા બેન. એને કે પાણી ગ્લાસમાં નહીં, પીવડાવનારામાં હોવું જોઈએ. પાણી ગયા તાર કબેની અમે તળાવનાર. અરે અમારી તરસ તો તમને જોઈને જ છીપાઈ ગઈ છે. આ ગ્લાસ જરા અડધો છે, એમાં થોડો પ્રેમ ભરી આપો ને. છોકરો એ
एक छोकरी एक छोकरी धारदार छे खरे खरी कापती मने मापती मने तो ए सांभरे फरी फरी मैं किया फ्लोटिंग नहीं करने यार बहुत काम आजो यहाँ पोस्टर लगाई दिया ना ફ્લર્ટિંગ બંધ કરીને કરિયર પર ધ્યાન આપીશ ને તો આની જગ્યાએ તારો ફોટો હશે. અરે મારો ફોટો તો બધી જ જગ્યાએ હશે પણ એ વખતે ફ્લર્ટિંગ નો ટાઈમ નહીં હોય ને. તું નથી તો એ તું લાગે જારે કો તું બનીને પ્રેમ ગીત વાગે જારે કો તું નથી તો એ તું લાગે જારે કો તું બનીને પ્રેમ ગીત વાગે જારે કો ભાવે રુઝાવે હસાવે મને કોઈ મીઠા ભવરમાં ફસાવે મને કેવી છે પ્રીત નોખી કેવી છે રીત નોખી મનની કોરમાં કંઈક તો વાગે કેવી છે પ્રીત નોખી કેવી છે રીત નોખી મનની કોરમાં કંઈક તો વાગે રે એક છોકરી ધારદાર છે ખરે ખરી કાપતી મને હે માપતી મને તોય સાંભરે ફરી ફરી કેવી છે પ્રીત નોખી કેવી છે રીત નોખી મનની કોરમાં કંઈક તો વાગે રે મનની કોરમાં કંઈક તો વાગે રે મેં તને નતું કહ્યું શું કે મને બહુ જ કામ છે આઈ નો હું વોલન્ટિયર છું અરે ગાડી તું વોલન્ટિયર છે તો હમ ભી વોલન્ટિયર હી હું વોટ ઓ સ્માર્ટ મને ખબર છે તું કયા કામ માટે વોલન્ટિયર થયો છે ચલ તું આંખ બંધ કરીશ અને હું પણ આંખ બંધ કરીશ એમ ચૂકતો નહીં હા ઓન ધ કાઉન્ટ ઓફ થ્રી વન ટુ એન્ડ થ્રી અલા શું યાર વચ્ચે આઈ જાય છે યાર અલા 15 લાખનું પેકેજ મળ્યું એટલે વચ્ચે આવી જવાનું યાર મળો તું મને મળ પછી જાણી ગુડ મોર્નિંગ સર હાઉ કેન આઈ હેલ્પ યુ ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ જરા ઠંડુ વંડુ પીવડાવો ભાઈને મોબાઈલ લેવો લાવજે બોલો સર કેટલા સિમ વાળો બતાવો હવે એના બાપાના ખેતરની સિમ સમજશે સિમ કાર્ડ કહીએ સિમ કાર્ડ બે મજા રહ્યા યાર ડ્યુઅલ સિમ લાવો ડ્યુઅલ સિમ ચલ ચલ મજા હા હા ચલ આ મોબાઈલની ડિમાન્ડ છે ઓકે એના પછી એક આ પણ લેટેસ્ટ છે અહા તારો મોબાઈલ બતાવ હું આવ્યો આ મોડેલના 30 લાય અને કાલે છે ને એક્સક્યુઝ મી મેં તમને ક્યાંય જોયા છે આવું છોકરીઓને કહેવાય આપણી વચ્ચે ના શોભે અરે ઓ અલે ઓ ભાઈ વોસ મારી ભૂલ ના થાય યાર મેં તમને જોયા એ વાત ફાઇનલ ભાઈ આધાર કાર્ડ ના ફોટા પાડો જો તો કદાચ જોયા હોય ખબર નહીં ભાઈ સ્ટોક લઈને આ સર 10 છે આ નવો સ્ટોક છે સર પરફેક્ટ પરફેક્ટ આ ફટાફટ એક મિનિટ યાર તમે તો પેલા 15 લાખના પેકેજ વાળા છો ને 15 લાખ સર એમટી કોલેજ 15 લાખનું પેકેજ તમારું પોસ્ટર લાગ્યું છે ત્યાં તમે એ જ કોલેજ ના જો ને બોસ 15 લાખ તું મારું મોઢું શું જોવે છે સ્ટોક ગણને આટલું કામ છે ને
પેલું આઈફોન નું કન્સાઇનમેન્ટ આવ્યું છે ને એ ચેક કરીને આવું. ઓકે સર. ચિંટુ ત્યાં જ ઉભો રહેજો, આવ્યો ફટાફટ. અરે ક્યાં જાય છે હવે યાર? આમું બરાબર મલર. કેમ છો? ફાઇન. તને શું તકલીફ છે? કેમ મારો પીછો કરે છે? હું એ જ છું ભાઈ, એ જ છું. પણ મહેરબાની કરીને કોઈને કહીશ નહીં યાર. યાર તમને તો 15 લાખનું પેકેજ મળ્યું તું નહીં યાર? કંકોડાનું પેકેજ 15,000 નતા મળ્યા. પ્લેસમેન્ટના નામે ચૂનો લગાવી ગયા. એટલે કંપનીએ કોન્ટ્રાક્ટ કરીને નોકરીએ રાખ્યા. 6 મહિના સુધી પ્રોબેશન પીરિયડ કહીને પાણીના ભાવે કામ કરાવ્યું અને 6 મહિના પછી પરફોર્મન્સ ખરાબ છે એમ કહીને કાઢી મૂક્યા. કાઢી મૂક્યા? એટલે કોર્પોરેટ વર્લ્ડમાં તો એવું જોઈ નહીં યાર. એટલે આ ભાઈ મને એકલાને નથી કાઢ્યો. છેલ્લા 4 વર્ષમાં જેટલા કેમ્પસ પ્લેસમેન્ટથી નોકરીએ લાગ્યા ને, એમાંથી મોટા ભાગના લોકોને કંપનીઓએ કાઢી મૂક્યા. આ જો, અમારે કાઢી મૂકેલા લોકોનું વોટ્સએપ ગ્રુપ તને બતાવું. આ જો. કાઢી મૂકેલા? મને તો 6 મહિના થયા અને રિઝાઇન કરવાનું કહી દીધું. છેલ્લા મહિનાનો પગારે નહીં આપ્યો તો કંપનીનો વિરોધ કરવો તો ને? અરે એ તો નોકરીની ગરજમાં ધ્યાન ના રહ્યું. કોન્ટ્રાક્ટ તો કરેલો પણ એમાં ચોખ્ખું લખેલું કે કારણ વગર ગમે તારે કાઢી મૂકીશું. થેન્ક યુ. આ વખતનું પ્લેસમેન્ટ રોકવું પડશે. બરાબર છે. કોન્ટ્રાક્ટ બદલો. ડન ડન ડન. ગાડી, ફોરેન ટ્રીપ અને બાકી બધા જલસા. હાય હાય હાય, મારો કોન્ટ્રાક્ટ. ચેન્જીસ બરાબર છે? તે જે પ્રમાણે કીધું તું એ પ્રમાણે જ કર્યું છે. વેલ ડન ગાઈસ. હવે જુઓ, હવે બકરી ડબ્બામાં. ઓય મલાર, ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી. આખી કોલેજ મને ગૂગલ ના નામે ઓળખે છે અને ગૂગલ પાસે બધી ઇન્ફોર્મેશન હોય. તમે અમારી કંપની માટે શું કરશો? બધું જ કરી જઈશ. આઈ મીન પ્યુન થી લઈને સીઈઓ સુધીનું બધું જ. સપોઝ તમારી સામે વાઘ આવે, તમે શું કરો? હું એની સાથે કોન્ટ્રાક્ટ કરીશ ને પછી ખાઈ જઈશ. ગુડ વન. આ રહ્યા કોન્ટ્રાક્ટ પેપર્સ, સાઈન કરી લો. આ નોકરી તમારી. ઓ થેન્ક યુ. તમે મને નોકરી જ નહીં, બીજું ઘણું બધું આપ્યું. થેન્ક યુ. યોર વેલકમ. થેન્ક યુ. એક્સક્યુઝ મી, આ મારી કી છે? તો શું, એમની ગાડી છે. હવે મારી થઈ ગઈ ને. કોન્ટ્રાક્ટ વાંચો નહીં? કોન્ટ્રાક્ટ વાંચો જરા. એમાં લખ્યું છે ને, કારની ચાવી મને આપી દેશો, અઠવાડિયામાં 2 વાર ગર્લફ્રેન્ડ સાથે ફિલ્મ જોવા જવા દેશો, વર્ષમાં 2 વાર ફોરેન ટ્રીપ અને તમારી કંપનીમાં 30% ભાગીદાર. વોટ ડુ યુ મીન? આ કઈ મજાક છે? મજાક કોણે કરી સર? મજાક કોણે કરી? હું તમારી કંપનીને લાયક નથી. ઇનફેક્ટ તમારી કોલેજનો એક પણ સ્ટુડન્ટ તમારી કંપનીને લાયક નથી. થેન્ક યુ વેરી મચ. વોટ નોનસેન્સ! કેવા શું માંગે છે તું? 50 લાખનું ટર્નઓવર છે તમારું. તમારે ત્યાં 40 એમ્પ્લોયી છે. સોરી, એમ્પ્લોયી છે નહીં, એમ્પ્લોયી હતા. એમાંથી 10 ને તમે 15 દિવસ પહેલા કાઢી મૂક્યા, 15 ને તમે 3 મહિનાની સેલરી નથી આપી, અને મારી જ કોલેજના 4 એક્સ સ્ટુડન્ટ્સ ને 1 વર્ષના અડધા પગારે કાઢી મૂક્યા. બરાબર. અને કેવી રીતે ખબર પડી? ગૂગલ. ગૂગલ નામ છે મારું, કહ્યું ને. વોટ નોનસેન્સ! ગૂગલ! ગૂગલ! આર યુ મેડ?
અમે તને નોકરી આપીએ છીએ અને તું અમને ટણી બતાવે છે? નથી જોઈતી તમારી ડમી કંપનીની નકલી નોકરીઓ. નોકરીના નામે મજૂર શોધો છો લે મફતના. હા, તમે અમને બધાને ઉલ્લુ બનાવો છો. હા, 5 લાખ ની ફીસ ની સામે સાવ 10,000 ની નોકરી આપો છો. વોટ બુલશિટ. એક્ઝેક્ટલી, તમારી કંપની બુલશિટ છે. બળદ તો પૂદડો. નથી જોઈતી તમારી નોકરી. આઉટ. You are rusticated from this college. But ma'am, pila company wala. Shut up. I don't have time for your nonsense. પપ્પા શું છે યાર, શું કામ ખાલી ખાલી ટેન્શન લો છો? થઈ જશે કઈક ને કઈક યાર. શું થઈ જશે કંકોડુ? રેસ્ટિગેટ કર્યો છે આવડી મોટી કોલેજમાં. તને ભણવા મોકલ્યો તો 5-5 લાખ રૂપિયા ફી ભરીને. આવા તાઇફા કરવા નહીં. એ જ કહું છું પપ્પા, આટલી બધી ફીસ ભરો છો ને છતાંય નોકરી નથી. આ ટ્રસ્ટીઓ અને કંપની વાળાનું સેટિંગ છે. મિલી ભગત યસ સાલા. અંકલ, મલ્હાર જે કરી રહ્યો છે તે બરાબર જ છે. ઘણી વખત તમારી નજર સમક્ષ અન્યાય થતો હોય ત્યારે ચૂપ બેસવા કરતા તો મરી જવું સારું. શું બોલે છે તું? અરે શું બોલે છે તું? શુભ શુભ બોલ. અને તું આને ભણવાનું કહેવાના બદલે એનો પક્ષ લે છે. અને તું કાલે જઈને ચૂપચાપ મેડમની માફી માંગી લે છે. હરકો કઈ નથી સાંભળવું અમારે. આલે પણ તારે માફીનામું શું કામ લખવું જોઈએ? બીજો કોઈ રસ્તો છે આપણી પાસે? મલ્હારને કોલેજ પાછો નહીં લે તો એનો આખું વર્ષ બગડશે. ફીના આટલા બધા રૂપિયા ભર્યા છે ને એ પણ જશે. પણ કોલેજ એમની છે, એમાં આપણું શું ચાલવાનું? કોલેજ એમની છે પણ ચલાવો છો તમે લોકો. સોરી સોરી ગાઈસ, ઇન્ટરફિયર થઈ રહ્યો છું. હું રિપોર્ટર છું. ઘણા વર્ષો પછી પહેલી વાર કોઈ છોકરાએ કોલેજ સામે શિંગડા ભરાવ્યા છે એટલે હું કવર કરવા આવ્યો છું. મલ્હાર દોસ્ત, આને માટે જીગર જોઈએ. માફીનામું ના લખતો. કેમ કે મલ્હાર માફીનામું આપી દે તો આખો મામલો પતી જાય, પછી તમને મસાલેદાર ન્યૂઝ ક્યાંથી મળે? આખી દુનિયા 95% ડરપોક લોકોની બનેલી છે ને એ 95% લોકોનું એક જ કામ છે, જે 5% બહાદુર છે ને એમને કાંઈ પણ કરતા રોકવાનું. તો શું કરવાનું અમારે? ડરવાનું છોડીને કોલેજને ડરાવો. ફી પાછી માંગો. ફી તો પાછી આપી દેશે પણ એનાથી શું? આ જ તો તકલીફ છે ને. એ લોકોએ કહ્યું કે તમે જતા રહો એટલે તમે જતા રહેશો? સવાલ નથી પૂછતા તમે. 5,000 રૂપિયાનો મોબાઈલ લેવા જાઓ ત્યારે 10 સવાલ પૂછો છો તમે. પૂછો છો કે નહીં? તો કોલેજમાં 5 લાખ રૂપિયાની ફી ભર્યા પછી કોલેજને તમે એ નથી પૂછતા કે આટલી મોંઘી ફી ભર્યા પછી અમને શું મળશે? નોકરી મળશે કે નહીં? મળશે તો કેવી મળશે? તમે ભરેલી ફી એ તાકાત છે તમારી. કોલેજ કદાચ તારી ફી પાછી આપશે પણ બધા સ્ટુડન્ટ જો ફી પાછી માંગશે તો? તો ભરાઈ જાય. યસ યાર, એક સોલિડ આઈડિયા આવ્યો છે. શું? આપણને બધાને તો ફી પાછી નહીં મળે પણ આપણે બધા ભેગા થઈને આવતા સેમેસ્ટરની ફી જ ના ભરીએ તો કંઈક થઈ શકે. ક્યા વાત હે, બ્રિલિયન્ટ. આપણે ફી જ નહીં ભરીએ તો કોલેજ કોઈના પગાર જ નહીં કરી શકે. બંધ કરવાનો વારો આવશે. અને પોલિટિકલી પણ આ કોલેજ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ કોલેજમાં હોમ મિનિસ્ટરના પૈસા લાગેલા છે. અને જો આખું સ્કેન્ડલ બહાર પડે ને તો મોટો હોબાળો મચી જાય.
તો આપણે બધા ફી નથી ભરી રહ્યા, રાઈટ? મલ્હાર પલાડિયાને પાછો લેવા માટે એમટી કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા 5 દિવસથી હડતાલ પર છે. મહત્વની વાત એ છે કે આ વિદ્યાર્થીઓએ આવતા સેમેસ્ટરની ફી ભરવાની પણ ના પાડી છે. બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો વાળાઓને પણ બીક છે કે એમના વિદ્યાર્થીઓ આ રસ્તે ચાલશે તો. વિનીતા બેન, થોડું બુદ્ધિથી કામ લો. સાહેબ, તમે જરાય ચિંતા ના કરો, હું બધું સેટલ કરી નાખીશ. બે દિવસમાં તો બધા જ છોકરા લાઈન પર આવી જશે. અને જેનો પ્રોબ્લેમ હતો એને તો કાઢી નાખ્યો કોલેજમાંથી. પ્રોબ્લેમ કાઢ્યો નથી, પ્રોબ્લેમને નોતરી રહ્યા છો. એક કામ કરો, એને પાછો લઈ લો. અરે પણ એને પાછો લઈએ તો કંઈ નહીં થાય, પણ નહીં લીધો ને તો બબાલ મોટી થશે. અમે આ બધું જોયેલું છે. આપણા રાજકારણનો કાળો ઇતિહાસ એ આવા અસંતોષ વિદ્યાર્થીઓની દેણ છે. એને તાત્કાલિક અસરથી પાછો લઈ લો, બધું શાંત થઈ જશે. બધા છોકરા ફી પણ ભરી દેશે. ખબર છે ને, નેક્સ્ટ યર ઇલેક્શન આવે છે. ઠીક છે સાહેબ, તમે કહો એમ. સાહેબ, પેલું ઐશ્વર્યાનું નવું મૂવી આવ્યું છે, જોયું તમે? ખબર તો છે ને, ક્યારે એકલો જોવા ગયો છું. તો જઈશું. કેટલા વાગ્યાનો શો છે? અડધો કલાકમાં પહોંચવું પડશે. ભાઈ, તે સાંભળી લીધું? મેડમે મલ્હારને પાછા લેવા માટે હા પાડી દીધી છે. વાગેરે વાગેરે એક શંખ વાગેરે, જાગેરે જાગેરે એક બંડ જાગેરે, અંતરનું તોફાન જગાવે, ભૂલાયેલું ભાન જગાવે. વાગેરે વાગેરે એક શંખ વાગેરે, જાગેરે જાગેરે એક બંડ જાગેરે, વાગેરે વાગેરે એક શંખ વાગેરે, જાગેરે જાગેરે એક બંડ જાગેરે, અંતરનું તોફાન જગાવે, ભૂલાયેલું ભાન જગાવે. જ્યોત જગાવે રે, નવ જ્યોત જગાવે. રણભેરીનો રાગ જગાવે, બુઝાયેલી આગ જગાવે, જ્યોત જગાવે રે, નવ જ્યોત જગાવે રે. વાગેરે વાગેરે એક શંખ વાગેરે, જાગેરે જાગેરે એક બંડ જાગેરે, વાગેરે વાગેરે એક શંખ વાગેરે, જાગેરે જાગેરે એક બંડ જાગેરે, અંતરનું તોફાન જગાવે, ભૂલાયેલું ભાન જગાવે. જ્યોત જગાવે રે, નવ જ્યોત જગાવે. Thank you.
મલ્હાર, મને માફ કરજે. હું પરીક્ષામાં તો પાસ જ હતી, પણ આ સિસ્ટમ સામે ફેલ થઈ ગઈ. સોરી, હું પપ્પાનું સપનું પૂરું ના કરી શકી. અને તારી પાસે માંગેલી વોચ પહેરવા જેટલો પણ સમય મારી પાસે ના રહ્યો. જો હવે તું મને કંઈ આપી શકે તો મારા પપ્પાને આ દુઃખ ઝીલવાની હિંમત આપજે. હું જાઉં છું પૂર્વી. દિલ ની શેરી માં રમવાને આવે તું, કોરી આંખો માં દરિયા બોલાવે તું, જીવન વાર આપણી નજર સમક્ષ અન્યાય થતો હોય ત્યારે સહન કરવા કરતા મરી જવું સારું. મારે ડિગ્રી નથી જોઈતી મલાર. જે સિસ્ટમને કારણે પૂર્વીએ આપઘાત કર્યો છે એ સિસ્ટમની ડિગ્રી મારે નથી જોઈતી સાહેબ. આ શિક્ષણ તો લોકોને સારી રીતે જીવતા શીખવાડે. લોકો સિસ્ટમને કારણે મરી કેમ રહ્યા છે? પૂર્વી,
અને પૂર્વી જેવા બધા વિદ્યાર્થીઓ માટે ન્યાય માંગુ છું. અમને ડિગ્રી નહીં, ન્યાય આપો. ચાલ ભાઈ, બીજું કોઈ યાદ આવે છે? યાદ આવે છે તને મળી મને શું ખબર? બીજું કોઈ યાદ આવે છે? યાદ આવે છે? શેમાં આયા ભાઈ? પોલીસની ગાડીમાં. એમ નહીં, કયા ગુનામાં આયા? સીએમની સામે કોલેજમાં ડિગ્રી બાળી એટલે. હે ભાઈ, બહુ જોરદાર ડેરિંગ કેવાય યાર તારું તો. તમે શેમાં આયા? રિક્ષામાં. ડિગ્રી બાળી. બોગસ છો, પોલીસ નો બોગસ એટલે કે ખબરી. નામ રહેમત હે મેરા ક્યા સબકી ખબર રખતા હું. ચલ ભાઈ, તારી બેલ થઈ ગઈ. હા ચલ ચલ, દરવાજો ખોલ ચાલ. તારી નહી, પેલા કોલેજ ની. વાહ ભાઈ વાહ, તે તો કોલેજ માં જેલ ભણી લીધી, હવે તને બહાર કોઈ નહીં નડે. સહી કર. જો અત્યારે તો જેલમાંથી બેલ મળી ગઈ છે, પણ હવે સીધો રહેજે, નહીં તારા જિંદગીથી તારી પરમેનન્ટ બેલ થઈ જશે. ઓહો, ધમકી દો છો એમ? ચેતવું છું, સીએમની સામે પડ્યો છે તું, તને ભાન નથી? ને આ પત્રકારોના રવાડે ના ચડીશ, નહીં તો લેવાઈ જઈશ. હું ઈચ્છું તો તને પાછો અંદર મૂકી શકું એમ છું. અટાણેને બેલ મળી ગઈ છે ને, હવે જો આ બહાર નહીં જાય ને તો તમે લેવાઈ જશો. ચલો સાહેબ ચલો. કોલેજ વાળો છોકરો બહુ વાયરલ થયો છે. એ વાયરસ બને એ પહેલા એને શાંત કરવું પડે. તમે કઈ ચિંતા ના કરો સાહેબ, બે ચાર દિવસ જવા દો. આ વાયરસને એવી રસી આપી દઈશું ને કે હંમેશ માટે શાંત થઈ જશે. દલસુખભાઈ, ધીરે ધીરે. આ દારૂ પીવામાં અને સત્તાનો ઉપયોગ કરવામાં હંમેશા ધીરજ રાખવાની. પણ શું કરીએ સાહેબ, તમને તો ખબર છે કે આવા તણખામાંથી ભડકો થતા વાર નથી લાગતી. તો આ તણખા ઉપર બે ટીપા ઠંડુ પાણી રેડી દો. ટેન્કર મંગાવી લઉં સાહેબ. આ છોકરાનો બાપ આપણો જૂનો કાર્યકર્તા છે, એને કોર્પોરેટરની ટિકિટ આપો. વાહ વાહ. એટલે એમ કે પાર્ટીએ કોર્પોરેશનના નેક્સ્ટ ઇલેક્શન માટે મને ટિકિટ આપી છે. અરે પપ્પા, તમે પણ જાણો છો તમારી આગળ કેટલા સિનિયર માણસો પડ્યા છે. ટિકિટ આપીને એ લોકો મને રોકવા માંગે છે, એમને ટિકિટ નથી આપી. પણ તું
મારા વિરોધની જવાળાને ઉલવવા માંગે છે. સમજો જરા પપ્પા. તારી વાત સાચી પણ એકવાર આપણે પૂર્વીને યાદ કરી જુઓ. અરે બેટા મલહાર, આ ઇમોશનલ થવાનો સમય નથી. તમે આ ઇલેક્શન નહીં લડી શકો. મારી જીત પાકી છે એટલે ઇલેક્શન તો હું લડવાનો જ. તો હારવાની તૈયારી રાખજો. ઘરે ઘરે જઈને આપણે વાત કરવાની, એક પણ પોળ બાકી ના રહેવી જોઈએ. બદલો જરા રિવાજોને, કહી દો હવે સમાજોને, છીનવી નહીં શકો આવાજોને. બદલો જરા રિવાજોને, કહી દો હવે સમાજોને, છીનવી નહીં શકો આવાજોને. સૂરજ રાત પાછી વાળશું, સવારો ગાળશું. સૂરજ ની કસમ, રાત પાછી વાળશું, સવારો ગાળશું. રાજ્યના રાજકારણમાં આજે બહુ મોટો અપસેટ સર્જાયો. સત્તાધારી લોકમાનસ પાર્ટીના કોર્પોરેટર જયંતિભાઈ પલાડિયા એક અપક્ષ ઉમેદવાર સામે 3000 વોટથી હારી ગયા. અરજી કરી પણ હજુ સુધી કોઈ જવાબ નહીં આવ્યો. મલ્હારભાઈ, તમારું કદાચ સરકાર સાંભળે. હું કઈક કરું છું, તું ચિંતા ના કર. તે અરજી કરી છે ને, કઈક ને કઈક થઈ જશે, ચિંતા ના. એક કોર્પોરેટર જીત્યો છે, પણ એક દીકરીનો બાપ હજી હારેલો જ છે. બીજું કઈ નહીં, તો દરેક હારેલાનો હું અવાજ બનું તોય બહુ છે. પૂર્વી બેટા, આ આપણો વિજય નથી, આપણા ન્યાયની લડાઈની શરૂઆત છે. એટલે વિજય સરઘસ નહીં, કેન્ડલ માર્ચ કાઢીશું. કેન્ડલ માર્ચ. સૂરજ ની કસમ, રાત પાછી વાળશું, સવારો ગાળશું. સામે પડકાર સમય છે, હિંમત નો મન માં લઈ છે,
જે ભરશું આ ગગનને કે માનવતાનો જય છે. હું પૂર્વીનો લેટર રોજ વાંચું છું અને રોજ વિચારું છું કે એણે આત્મહત્યા કરી જ નથી, એનું ખૂન થયું છે. એવી જ રીતે જેવી રીતે હજારો લાખો સ્ટુડન્ટ્સના સપનાઓનું ખૂન થાય છે. યુ આર રાઈટ. તમારી જવાબદારી માત્ર કોર્પોરેટર બનવાથી પૂરી નથી થઈ જતી. એક સેકન્ડ. હલો. હા, હું વાત કરીશ. ઓકે, થેન્ક્સ ફોર ધ ઇન્ફોર્મેશન, બાય. મેં પૂર્વીના ફોનની ડિટેલ્સ એક એફએસએલ એક્સપર્ટને આપેલી ને, અને એની તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 3 દિવસથી એના ફોન પર એની કોલેજના એડમિનના એક માણસના ફોન આવતા હતા. સાચે સાચું કહી દેવું છે કે પૂર્વીના સુસાઇડ કેસમાં જેલમાં જવું છે? બોલ બોલ. જુઓ, હું તો સામાન્ય ક્લાર્ક છું, એમ મને આ બધી ખબર ના પડે. ના પડે. પૂર્વીએ સુસાઇડ કર્યું, એના છેલ્લા 2-3 દિવસ માત્ર તારા ફોન આવે છે એના ફોન પર. આપી દઉં કોલ ડિટેલ પોલીસને? અત્યારે તું જેમની મદદ કરી રહ્યો છે એ તને છોડાવવા નહીં આવે ત્યારે શું કરીશ? બોલ. પછી જજે જેલમાં, ને તારા બૈરી છોકરા આવી જશે રસ્તા પર. જુઓ, મારું નામ ક્યાંય નહીં આવવું જોઈએ. બોલ. દરેક સેમિસ્ટરમાં સ્ટુડન્ટને 2-3 માર્ક્સ માટે ફેલ કરીને 1,00,000 રૂપિયાનું ઉઘરાણ કરવામાં આવે છે. પૈસા માગવા મેં જ પૂર્વીને ફોન કર્યો હતો અને દરેક પૈસા જાય છે પેલા ત્રિભુવનને. સૌમિત્ર, ત્રિભુવન કોણ છે? ઓળખું છું હલકટને, પાર્ટીનો કાર્યકર છે, મોટા મોટા નેતાઓ સાથે મંચ પર બેસવાનો શોખીન છે. એનું બીજું નામ છે ત્રિભુવન બાટલી. ત્રિભુવન બાટલી. જો ભાઈ, બોટલ ખાલી થાય તો ભલે થાય, આપણી ભાઈબંધી ખાલી ના થવી જોઈએ. આપણો તો નિયમ છે, રોજ રાત્રે 8 વાગે ને, એટલે આપણી ઘંટડી વાગી જ જાય. ભાઈ ત્રિભુવન, તું છે ને હવે બહુ મોટો માણસ થઈ ગયો યાર, ઊંચી સર્કિટમાં રમતો થઈ ગયો. મારા જેવાનું ત્યાં પહોંચવાનું કામ નહીં ભાઈ. અરે ના ભાઈ, ના, ચૂપ રે. તું મારો ભાઈ છે, તું બોલ, તું બોલ, ત્યાં તને લઈ જાઉં. બોલ બોલ. હલો. હા સાહેબ. હા 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 સાહેબ. હા હા, કાલે કાલે 2 તિજોરી પહોંચી જશે. ઓકે 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 ભાઈ. જો ભાઈ, હમણાં છે ને આ ફોરેનનો દારૂ પીતા પીતા હા મારા ફોરેનર બાબાની મદદ કરી આપ. મારી આવક છે ને આ ચીઝ ક્યુબ જેવી. મારી આવકમાંથી આવતો બહુ મોટો ટુકડો ઉપર જતો રહે છે અને મારા ભાગમાં આવે છે આ બટકું. આ આખી ચીઝ આ બાજુ ન આવી શકે. ₹10 કરોડ છે. ચેકથી આપું કે હવાલાથી? એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ખોલી દે, બધી પરમિશન અપાવવાની જવાબદારી મારી. વાવ. પણ 10% કમિશન મારું. અરે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં શું કમાવાનું હોય? અરે સરકાર એની ઉપર તો ચાલે છે. હમણાં જે ફોન હતો કોનો હતો ખબર છે? શિક્ષણ મંત્રીનો. દર 15 દિવસે શિક્ષણ મંત્રીના ફાર્મ હાઉસ પર તિજોરીઓ ભરી ભરીને રૂપિયા જાય છે અને એમાં તો પેલો
ઉમા તિજોરી વાળો લખપતિ થઈ ગયો. અલે એવડો ઈ એમ? હા, થેન્ક યુ. એજ્યુકેશન મિનિસ્ટર તો બહુ ખતરનાક માણસ લાગે છે. એના ફાર્મ હાઉસમાં ઘૂસવાનું કેવી રીતે? સીધા દરવાજેથી ઘૂસી જવાનું. બે મલ્હાર, જ્યાં આટલા બધા રૂપિયા પડ્યા હોય ને ત્યાં સિક્યુરિટી બહુ ટાઈટ હોય. ના ના ના, આમાં કેવી રીતે ઘૂસાય? ડુ યુ નો હાઉ ટુ રાઈડ ટેમ્પો? ટેમ્પો ચલાવતા આવડે છે? ઈ તિજોરી ત્રિભુવનભાઈ ને ભેજીએ, ઉતરવાલો. ડ્રાઈવર તો દૂસરા હતા એના. અરે વો માંદા પડા હે, એસા નહીં ચલેગા, બાત કરાઓ. તો કરો ને, તમે બાત કરો ને. કર લેતા હું, ખાલી ટાઈમ પાસ કરો છો. હા સર, કોઈ તિજોરી લેકે આયે? મે જ મોકલી છે મારી તિજોરી. એક તમારા ત્યાંની છે અને બીજી હોમ મિનિસ્ટરની છે. હા ચલો, રાખવા દેતા હું. એ હા, જલદ અસર બાજ નજર આંખો માં જાદુ. વાપસ ક્યુ આયા? અલા ભાઈ, લોચા પડ ગયા ના? ક્યા હુઆ? એક સરખી તિજોરી થી તો બદલ ગઈ. વો લે જાને કી હૈ ને યે રખને કી હૈ. અરે યાર, અરે આ જાઓ ભાઈ. હા સાહેબ, શું વાત કરો છો? જીતી ગયા સાહેબ. મનને સુબધિ સાથે તોફાન આજ જામ્યું, શું છે નહીં નિવેડો, કોનું
કહ્યું માનું પણ મન કહે આ જીવન તકરાર કે રૂબાનું રણ છે આ રણ અહીંનું પ્રાણી ઘુડખર કોઈ માણસ એને ભૂલમાં અડી જાય ને તો બાકીના ઘુડખર એને ટોળામાંથી કાઢી નાખે પછી એ ઘુડખર હિજરાઈને મરી જાય બહુ ખરાબ ધ્યાન રાખજે કોઈ અડી ન જાય ઘુડખરને તો સંરક્ષણ મળેલું હોય છે તકલીફ તો ગધેડાઓની જ છે હાજર જવાબી બહુ સરસ તારી પાસે જેટલા શબ્દો છે એટલી બુદ્ધિ હોત તો કેટલું સારું 30 મિનિટ છે તારી પાસે બધા ધંધા બંધ કરી દે નહીં તો આ રણમાં જ દાટી દઈશ કે પછી હું તું પર બાંધીને બોર્ડર પાર કરાવી દઈશ ત્યાં તું મોત માંગીશ મળશે નહીં જીવાશે પણ નહીં તમે મને 30 મિનિટ આપો છો ને હું તમને 30 દિવસ આપું છું 30 દિવસમાં તમારી સરકાર ઉથલાવી નાખીશ સાઉથની ફિલ્મો બહુ જોઈ લાગે છે મોત માથે ભમે છે ત્યારે ડાયલોગ મારે છે સમજાતું નથી કે તું ચાલાક છે કે મૂરખ જો હું અહીંયાથી જીવતો જઈશ ને તો એ મારી ચાલાકી અને મને કંઈ પણ થયું તો એ તમારી મૂર્ખામી ચાલ એક વખત મૂર્ખા બનવાની મજા લઈ લઈએ ઉઠાવાને માનનીય શ્રી જો મને નુકસાન થયું તો તમને 2000 કરોડ નું નુકસાન છે અડધો જ કલાકમાં જો હું મારા મિત્રો પાસે ન પહોંચ્યો તો રૂપિયા 2000 કરોડ ના ફોટોગ્રાફ્સ વિડીયોઝ અને લોકેશન્સ બધું જ મીડિયા સામે હરી હરી રાય સારો છે આવતા જન્મમાં ક્યાંક બીજે અજમાવજે હરસુખ ફાર્મ હાઉસ બંગલા નંબર 24 ને બીજા માળે બેડરૂમ ની અંદર બાર કબાટમાં 2000 કરોડ રૂપિયા અને આ અત્યારે મને ખબર છે અડધો કલાકમાં એજ્યુકેશન મિનિસ્ટર નું એડ્રેસ આખી દુનિયાને મળી જશે અરે વિશ્વાસ ના હોતો તો જોઈ લો આ વિડિયો ત્રિભુવન નો 10 કરોડ રૂપિયા છે એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ખોલી છે બધી પરમિશન અપાવવાની જવાબદારી મારી પણ 10% કમિશન મારું પાણી અરે સરકાર એની ઉપર તો ચાલે છે નડી ગયું મારું રાજકારણી હોવું મને નડી ગયું તો સવાલ 2000 કરોડ રૂપિયાનો છે બાકી તને પતાવવા માટે મને બીજો ચાન્સ મળશે લઈ જાઓ મુખ્યાઓ સાહેબને ગાડીમાં ફૂલ એસી રાખજો સાહેબને જરા ઠંડક થાય હું જાઉં છું હવે કાયમ માટે જશો યાદ રાખજો
ત્રીસ દિવસ. મનને સુબુદ્ધિ સાથે તોફાન આજ જામ્યું. એચએમ ત્રિભુવન બાટલીવાલા. સાહેબ એ તો પતી ગયો, પણ પેલો છોકરો. ત્રીસ દિવસ કોઈ મજાક છે? હું સમજ છું તારી જાતને. ગમે તે થાય સરકાર તો પડવાની. એ કોણ પડશે? હું મલ્હાર. જુઓ એક્શન તો શરૂ થઈ જ ગઈ છે. હેલો, નમસ્તે. થેન્ક યુ. હાય હાય, થેન્ક્સ ફોર કમિંગ. હાય, હેલો, હાય. આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીને આ મંદિરના ઉદ્ઘાટનનો સમય જ નથી, એટલે 6 મહિનાથી મંદિરને તાળું છે. એટલું જ કહેવું છે મુખ્યમંત્રીને કે હવે તો ભગવાન પણ તમારી રાહ નહીં જુએ. હું પૂર્વીના ન્યાય માટે અને વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એ માટે આખા રાજ્યની કોલેજોને બંધનું એલાન આપું છું. અને હવે અમે સ્ટુડન્ટ રેલીનું આયોજન કરીશું. હર મહાદેવ. બોલો, કેમ આવું થયું? પેલા સાહેબે કોલેજ બંધનું એલાન આપ્યું છે. આ ઉંમરે સાહેબ બદલ્યા? દેશી ભાષામાં ઈને નાતરું કહેવાય. અરે સાહેબ, સાહેબ, અરે સાચા સાહેબ તો તમે જ છો. એક લાત મારવાનું મન થાય છે, પણ અત્યારે મૂડ નથી. બતાવો, બસ એટલું કરો કે એક પણ કોલેજ બંધ ના રહેવી જોઈએ. અરે સાહેબ, વાલી મંડળ, વિદ્યાર્થી મંડળ, ટ્રસ્ટી મંડળ બધાને આદેશ આપી દીધા છે અને પોલીસ પણ કડક હાથે જ કાર્યવાહી કરવાની છે. સરસ. સ્ટેટ આઈબીને કહી દો, નજર રાખે એ છોકરા ઉપર. ક્યાં જાય છે, કોને મળે છે, શું કરે છે, એકે એક મિનિટની વિગત જોઈએ. મલાર મને બોલાયો. જો આ મેપ અત્યારે મોકલું છું. આ મેપ છે, પહેલા અહીંથી નીકળશે રેલી, પછી મેઇન રોડ પર જશે. અચ્છા. અને પછી આ ગલીમાં. બરાબર. ઓકે, ફોરવર્ડ કરું છું, બધાને આગળ મોકલી દઉં. હું રેલીની પરમિશન માટે જઉં છું. હું બધા સ્ટુડન્ટને મોકલી દઉં છું. પ્લીઝ. મલાર, બહુ ઓછી કોલેજીસ બંધ રહી છે, અને જે બંધ રહી છે એને પણ સરકારના કાર્યકરો જેને ખુલાઈ રહ્યા છે. સરકારની દાદાગીરી સરકારી માણસો પર ચાલશે, વિદ્યાર્થીઓ પર નહીં. અને એટલે જ વિદ્યાર્થી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મલાર. યસ. તું ઉતાવળ નથી કરતો? અચાનક આટલા બધા સ્ટુડન્ટ્સ તારી રેલીમાં કેવી રીતે આવશે? આવશે, બધેથી આવશે. હોસ્ટેલમાંથી આવશે, લાઇબ્રેરીમાંથી આવશે, કોલેજમાંથી આવશે. અરે અત્યારે લોકો બધા મારી સાથે છે, પત્તર ફાડી નાખીશ. મલાર, તારી યારે લોકો નથી, તારી યારે ખાલી યુથ છે. આ ફેસબુક ઇન્સ્ટાના ફોલોઅર અને રિયલ ફોલોઅરમાં ફરક હોય, સમજ. અત્યારે સમજવા વિચારવાનો ટાઈમ નથી સૌમિત્ર, અત્યારે ટાઈમ છે આ એક્શન. જો મલાર, હવે પછી તું કાંઈ પણ બોલે કે કાંઈ પણ કરે ને એ પહેલાં 100 વખત વિચાર કરજે, કેમ કે આજે જે તારી સાથે છે ને આવતીકાલે કદાચ તારી સામે હોય. મલાર ભાઈ, પાછલા મહિનાથી મ્યુનિસિપાલિટીના ધક્કા ખાઉં છું. મારા બાપાના મોતનું વળતર કોઈ નહીં હલતું. કેસે કાગળિયા લાવો, કાગળિયા લાવો. હવે તમે કંઈક કરો તો કંઈક થાય.
અરે જો અત્યારે હું બહુ જ ઉતાવળમાં છું, તારું કામ હું 100% કરી આપીશ, મને થોડો ટાઈમ, હું 100% કરીશ, તું કાગળે મૂકવાનું ચાલુ કર. પણ સ્કૂટી વાળીને રોકો, આંખોને ઠંડક મળશે. મલ્હાર અને તેના સમર્થકોનું આ બેજવાબદાર વર્તન આ તો મલ્હારની ગુંડાગીરી છે. શું મલ્હાર આ તોડફોડની જવાબદારી લેશે? લોકોમાં મલ્હાર સામે ગુસ્સો વધી રહ્યો છે. સૌમિત્ર, આપણે અર્જન્ટ પોલીસ સ્ટેશન જવું પડશે. જે સ્ટુડન્ટ મારા સપોર્ટમાં હતા એમને પોલીસે પકડી લીધા, એમને છોડાવવા માટે યાર. એમના પેરેન્ટ્સ બહુ પ્રેશર છે યાર મારી પર. એ બધાએ તોફાન કર્યું એટલે પોલીસે એમને પકડ્યા છે. રેલીમાં તો આપણા કેવાથી આવેલા ને? આપણા તારા કેવાથી? અરે બધું એક જ થયું ને યાર. ના, તારે લડાઈ નથી કરવી, તારે હીરો બનવું છે. આજ પછી મારી પાસેથી કોઈ અપેક્ષા રાખતો નહીં. લોકો મારી વાત માને છે, મારું સાંભળે છે, એમાં વાંધો પડે છે કે હું ફેમસ થઈ ગયો હવે ગમતું નથી? ના, નથી ગમતું. કેમ કે લોકો તારી પાસેથી આશા રાખીને બેઠા છે ને તને એ વાતનું ભાન જ નથી. તમારે મારી સાથે પોલીસ સ્ટેશન આવવું છે કે નહીં? સૌમિત્ર, આટલા વર્ષે? હવે મને સમજાય છે કે આ છોકરામાં આટલી બધી હવા ક્યાંથી આવી. તો હવા ભરવાના પંપને પૂરો કરી દઈએ. ના, આ છોકરાને ખતમ કરી દો, ચારે બાજુથી એને માનસિક રીતે પૂરો કરી દો. બોલ. જુઓ સર, આ બધા સ્ટુડન્ટ્સ છે. સ્ટુડન્ટો એટલે કંઈ પણ કરવાનું? સોરી સર, એમની ભૂલ થઈ ગઈ છે. ભૂલ તો થઈ જ છે. આમ તારા જેવો કોઈ પણ માણસ બોલાવે એટલે આમ રેલીમાં દોડી ના જવાય, એટલી તો એમને ખબર હોવી જોઈએ. સર, બીજી વાર આવું નહીં થાય પ્લીઝ. એટલે તો અંદર છે. તમે આ રીતે આ લોકોને પકડી ના રાખી શકો યાર. એમનું તો જવા દે. પહેલા તું અહીંથી નીકળ. આઉટ, કાર અને બહાર. અંદર લો. સાહેબ આયો, આયો વીરો, આયો સાહેબ, આયો વીરો, ઓ આયો વીરો.
વીરો હા મમ્મી શું ના 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 હું આવ્યો અભિયાલ આવ્યો અભિયાલ ના કોણ ગુંડા તને માર્યા પપ્પાને માર્યા વાગ્યું નથી ને બહુ ના ના તું ટેન્શન ના લે મમ્મી હું પહોંચ્યો હા હું ને મલાર અહીંયા જતા બસ અમે બંને હા બેટા તું મલાડને ના લાવીશ અને આજ પછી મલાડને મળતો પણ નહીં અરે સાંભળ ઘરે ગુંડાઓ આવ્યા છે મમ્મી પપ્પાને માર્યા છે ઘરમાં તોડફોડ કરી છે મારે જવું પડશે સાંભળ 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 એક મિનિટ આય હા માય સાંભળ મમ્મીએ કીધું છે મલાને ના લાવતો ઇવન બને તો એનાથી દૂર રહે એવું પણ કીધું છે કરેલા કર્મનો બદલો મળ્યો છે તને અદ્ભુત 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 જે હોઠ પ્રાર્થના અને દુઆ માંગી શકે એ જ હોઠ ભેગા મળીને અદ્ભુત શૃંગાર સર્જી શકે મલ્હાર સોરી આ ક્યાં હતો તું વિડિયો મેં જોયો મને નહોતી ખબર આઈ નો નોટ બેડ આ મલ્હાર આઈ નો તું કેમ ચિંતા કરે છે અને આ શું ક્યાં હતો તું ડોન્ટ વરી યાર તારી હિંમત કેવી રીતે થઈ અહીંયા આવવાની હા ડેડી ડેડી શટ અપ એક શબ્દ નહીં અમારી આટલી બદનામી કરી છે ઓછી છે હું તારા પર કેસ કરીશ એન્ડ ટ્રસ્ટ મી તને જેલ ભેગો કરીશ તો હું પણ જેલમાં જઈશ ડેડી મલ્હારે એકલાએ કેસ નથી કરી મેં પણ એને કરી છે અને હજુય કરીશ મહેક બેટા તું સમજતી નથી અરે ડેડ પણ આને ભૂલી જવામાં જ મજા છે આનું કાંઈ નથી થવાનું ટ્રસ્ટ મી આ સ્ટુપિડ પેલા સૌમિત્રના રવાડે ચડ્યો છે અને તું ઓળખતી નથી સૌમિત્રને સૌમિત્ર એ માણસ છે કે જેણે પોતાની નજીકના માણસોને ખંજર ભોગ્યા છે દગો કર્યો છે એમની સાથે અને એ સૌમિત્ર આને પતાવી દેશે એક મિનિટ શું કર્યું તું સૌમિત્રાએ મને શું પૂછે છે ત્યાં જઈને એને પૂછ તું ચાલ મારી સાથે હું તને સમજાવું છું તું મારી વાત સમજ તું ચાલ મારી સાથે સૌમિત્ર વિશ્વાસઘાતી છે મને તો એવું લાગે છે કે એને પતાવવા માટે જ સૌમિત્રએ જ આ વિડીયો વાયરલ કર્યો છે સૌમિત્ર વિશ્વાસઘાતી છે ખુશ હશો ને મને પતાઈને તું જા મગજ શાંત થાય ને એટલે આવજે કેમ સાચી વાત સાંભળતા ડર લાગે છે હા ભણાવતા ડર લાગે છે તો ભાગી જાઉં ને એ જ રીતે વર્ષો પહેલા
તમારા સાથીઓની પીઠમાં ખંજર ભોકીને ભાગ્યા હતા એ જ રીતે જગ્યા છે આ અમારું કાર્યાલય કાર્યાલય જ્યાં મેં પણ કશું બદલવાના સપના જોયા હતા એ સપના તૂટવાનું દુઃખ હજુ ભોગવી રહ્યો છું અંધુ બરાબર છે દિવાકરજી હું અને સચિન જે અત્યારે સીએમ છે અમે બેઉ દિવાકરભાઈના બહુ માનીતા શિષ્યો હતા તમે અને સીએમ એક સાથે હા સચિનને બહુ જલ્દી સિસ્ટમમાં દાખલ થવું હતું ને મારે સિસ્ટમ બદલવી હતી સૌમિત્રભાઈ સચિનને રાજકારણમાં ઘૂસવાનું જનૂન હતું ને એને માટે કોઈ પણ હદે જઈ શકતો હતો કા સચિનભાઈ બેસો બેસો સૌમિત્રભાઈ આ જુઓ આ ગરીબો ખેડૂતો અને વિદ્યાર્થીઓએ આપણી પાર્ટી માટે 3 લાખ રૂપિયાનું ફંડ ઉઘરાવીને મોકલાવ્યું છે હું આજ છે હા આ લો આ લો તમારી પાસે જ તમે રાખો સચિનની રમત હું સમજી ન ગયો લાશનો ભાર ઉચક્યો છે કોઈ દી મેં ઉચક્યો છે દિવાકરજી સોદો કર્યો છે એને આપણો અરે દિવાકર ભાઈ કેટલા નારાજ હતા તારાથી આ વાત ઉપર આ પૈસા તે મને આપ્યો છે આપણી પાર્ટી નું ફંડ છે ઘેર ઘેર જઈને ઉઘરાવે છે એવું કહીને અચ્છા એટલે આ તારી ચોરી પકડાઈ ગઈ એટલે તું મારું નામ દે છે અરે ગદ્દાર છે તું ગદ્દાર છે આ સૌમિત્ર આજે તે કર્યું છે ને ગદ્દારી કહેવાય આજ પછી અહીંયા પગ ના મૂકો એ પાછો દઈ દઉં છે અને બહાર નીકાળી દઉં છું નીકળ એ તે નીકળ ગદ્દાર છે આ કાઢો રે એ થી બહાર ચાલે ગદ્દાર છે દિવાકરભાઈની લાશ ઉપર પગ મૂકીને સચિન સીએમ બની ગયો સૌમિત્ર આઈ એમ સોરી તને પહેલી વાર જોયો ત્યારે થયું તું કે તું સીએમને જવાબ આપી શકીશ અત્યારે હું બહુ બધા સવાલોથી ઘેરાયેલો છું મને એવું થાય છે કે બધું છોડીને ક્યાંક જતો રહો યાર હેલો બદલો જરા
કહી દો હવે સમાજોને છીનવી નહીં શકો આવાજો. બદલો જરા રિવાજોને, કહી દો હવે સમાજોને છીનવી નહીં શકો. સૂરજ ની કસમ રાત પાછી વાળશું, સવારો ગાળશું. સૌમિત્ર, આજે મને સમજાય છે કે લાશનો ભાર ઉચકવું એટલે શું. પણ તે જો, આ લડાઈમાં તું એકલો નથી. આ મજૂરો, આ ખેડૂતો, આ સ્ત્રીઓ બધા પોતપોતાની રીતે સરકારના અન્યાય સામે લડી રહ્યા છે. એ બધાને તારી હારે લે. સરકાર એક જ વાતથી ડરે છે, અને એ છે જાગૃત પ્રજા. હું દિલીપ દેસાઈ, વિરોધ પક્ષનો નેતા છું. આ લડતમાં તમારી સાથે છું. તમે તમારી લડત વિધાનસભામાં લડજો, અમે અમારી રીતે લડી લઈશું. જરૂર નથી તમારી. સૂરજ ની કસમ રાત પાછી વાળશું, સવારો ગાળશું. આ હરિયો છે, શું માંગ્યું તું એને? પોતાના મરી ગયેલા બાપ માટે ન્યાય? માણસમાં દમ હતો એટલે ઉભો રહી ગયો એકલો, અને જે કહ્યું એ કરી બતાવ્યું. અંદરથી સળગતો હરિયો સાવ ભડકો થઈ ગયો. આ હરિયો કાળો થઈને પડ્યો છે. હરિયો નથી આ, આપણું રાજ્ય છે. થોડું કાળું પડી ગયેલું, ચીમળાઈ ગયેલું, અડધું બળી ગયેલું. નેતાઓની લાલચથી, ગદ્દારીથી, મક્કારીથી આ હરિયા જેટલી હિંમત તો કદાચ આપણામાં નહીં હોય, પણ અંદરથી તો બધા જ હરિયાની જેમ જ આપણે સળગેલા છીએ. તણખા તો આપણી અંદર પણ ખરે છે. એક વાર આ તણખાઓ જો ભેગા થઈ ગયા ને, તો સરકારને ભડકે બળતા વાર નહીં લાગે. હવે આ હરિયાની ચિતાની આગ સરકાર પડશે ને ત્યારે ઠરશે. આજથી કોઈ સરકારી અધિકારી ને સરકારી નેતાના ઘર આંગણે થી કચરો નહીં ઉચકે. આખા શહેરનો કચરો એમના ઘર આંગણે ઠાલવી દેવાનો.
આ હરિયો એમની સામે પડેલો દેખાશે ને ત્યારે એમને સમજાશે. હા આપો આપો, સબજીભાઈ નો ફોન છે. હા સબજીભાઈ, હા હા. રાજકારણ સાફ થશે ને ત્યારે જ તમારા ઘરો સાફ થશે. એક બાજુ ખેડૂતો પણ પોતાની માંગણીઓને લઈને વિધાનસભાના દ્વાર પર આવી વિરોધ પ્રદર્શન કરવા મજબૂર થયા છે. રાજ્યમાં ઠેર ઠેર સરકાર વિરોધી સુર રેલાઈ રહ્યા છે. હજુ સુધી સફાઈ કામદારો પણ સ્ટ્રાઇક પર હતા અને અપક્ષ કોર્પોરેટરે પણ પોતાની પુત્રીને ન્યાય અપાવવા પોતાના પ્રયાસો તેજ કર્યા છે. શું તમને લાગે છે કે તમને પૂર્વીનો ન્યાય મળશે? ચોક્કસ, મને પૂરો ભરોસો છે કે પૂર્વીને ચોક્કસ ન્યાય મળશે. ન્યૂઝ જોયા તમારા, બહુ સરસ કવરેજ કરો છો. થેન્ક યુ સો મચ સર. કેમેરા ટીમને મોકલી દો એક બાઈટ લેવા માટે. ના ના, જુઓ, લોકો વોટથી ચૂંટણી જીતે અને હું બોલી બોલીને જીતું? ઓર્ડર સર. એક કામ કરો, ડિબેટ ગોઠવો સાહેબ સાથે. એટલે લોકોને ખબર પડે કે ઓરિજિનલ સાહેબની બીજી કોઈ શાખા નથી. હા ડન સર. વેલકમ સર. સુંદર લાગો છો, ઈશ્વરે તમને નવરાશની પળોમાં ગળ્યા છે. આવો આવો. સર, મલ્હાર પલાડિયાને આવતા થોડી વાર લાગશે, તો તમે બે પત્રકારને ઇન્ટરવ્યૂ આપી દેશો? વેરી સ્માર્ટ. એ પત્રકારો આડા અવળા સવાલ પૂછે એની સાથે વાઇન્ડ અપ કરી દેજો. સર, તમારો ઇશારો જ કાફી છે. સ્વાગત છે આપનું આપના મનગમતા જ્વલન શો સાચી વાતમાં. આજે આપણી સાથે છે નન અધર ધેન આપણા સીએમ સર શ્રી સચિન મજુમદાર, અને એમની સામે જ્વલંત પ્રશ્નો લઈને આવ્યા છે આપણા જાણીતા પત્રકારો. અને હા, આજના બીજા ખાસ મહેમાન છે શ્રી મલ્હાર પલાડિયા. હું તમારી આતુરતા સમજી શકું છું, પણ સાહેબ ટૂંક જ સમયમાં આપણને જોઈન કરશે, તો ચલો ત્યાં સુધી શરૂ કરીએ સવાલને જવાબ. સાંભળ્યું છે કે બહુ હવામાં ઉડો છો સાહેબ. આઈ મીન કે તમે તમારા પર્સનલ કામ માટે સરકારી હેલિકોપ્ટરનો ઉપયોગ કરો છો, એ વાત સાચી છે? પત્રકાર, ગઈકાલે તમે ફેમિલી સાથે ક્યાં ગયા હતા? સાળીના મેરેજમાં ભાવનગર, ઓફિસથી ગાડી લઈને. મિત્ર, ગાડી હોય, હેલિકોપ્ટર હોય, એ બધા મશીન છે, અને એનો તો ઉપયોગ કરતા રહેવું જોઈએ, નહીં તો બગડી જાય. સાહેબ, મોંઘાતા હતા શિક્ષણનું શું? સાંભળ્યું છે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજના બધા પૈસા સરકારી ફંડમાં જાય છે. અને લોકોને પીવાનું ચોખ્ખું પાણી પણ નથી મળતું અહીંયા. તો મળીએ આપણે નાનકડા બ્રેક પછી. સોરી સર, જરા લેટ થઈ ગયો. રસ્તાઓ બહુ સારા છે નહીં? 40 થી ઉપર જવાય જ નહીં. સાહેબ, આટલા બધા કામ કરો છો, તે રસ્તાઓનું કંઈક કામ કરો ને. ખોટા રસ્તે તું જઈ રહ્યો છે દોસ્ત, અને આ યુથને પણ ખોટા રસ્તે લઈ જઈ રહ્યો છે તું. હું સમગ્ર રાજ્યની જનતાને ચેતવું છું કે આ એક સમાજ વિરોધી, રાષ્ટ્ર વિરોધી માણસ છે. મંદબુદ્ધિ, તકવાદી છે. સાઉથની ફિલ્મો બહુ જોઈ લાગે સર. મંદબુદ્ધિ હોઉં તો તકવાદી કઈ રીતે હોઈ શકું? કન્ફ્યુઝ ન કરશો પ્લીઝ. મારી મશ્કરી કરે છે, નાગો છે આ માણસ, નાગો. અરે દોસ્તો, તમે એની ક્લિપ જોઈ શકે નહીં? કાયદેસર બીભત્સતા. બતાવો બતાવો,
બધાને ક્લિપ બતાવવાની. નંગો માણસ. અચ્છા. ત્રણ સેકન્ડની 24 સેકન્ડ કરી નાખી. થેન્ક યુ. થેન્ક યુ મારી ક્લિપ બતાવવા બદલ. હવે આ પણ જુઓ. દર 15 દિવસે શિક્ષણ મંત્રીના ફાર્મ હાઉસ પર તિજોરીઓ ભરી ભરીને રૂપિયા જાય છે. અરે સરકાર એની ઉપર તો ચાલે છે. હવે તમે જ કહો, કોઈને પ્રેમ કરવો એ ના ગાય છે કે કોઈને મરવા પર મજબૂર કરવો એ ના ગાય? તમે જ કહો, જાહેરમાં કિસ કરવી એ ના ગાય છે કે કોઈની હત્યા કરાવી દેવી એ ના ગાય? હરસુખભાઈ, મનસુખભાઈ, હરિયો, ત્રિભુવન, પૂર્વી, બહુ લાંબુ લિસ્ટ છે સાહેબ, બહુ લાંબુ લિસ્ટ છે. તમે જ કહો, કોણ છે નાગુ અને કોને કહેવાય નાગાઈ? હરિયાને ન્યાય આપો, હરિયાને ન્યાય આપો, પૂર્વીને ન્યાય આપો, પૂર્વીને ન્યાય આપો, મનસુખભાઈ ના કેસ ની તપાસ કરાવો, તપાસ કરાવો. શાંત થાવ. મિત્રો, તમે તમારા દિલમાં મને આટલી જગ્યા આપી છે તો મારી ગાડીને પણ જવા માટે જગ્યા કરી આપો ને. બે, આ તો ખરેખર નાગો માણસ છે, નાગો માણસ છે, નાગો. એ આ તો ના ચાલે, આ ના ચાલે, ચલો કા જાય જવાના ને જવાને. નહીં નહીં, સુંદર છોકરાઓ છે આ, 40-50 જવાનિયાઓ તમારથી હેન્ડલ નથી થતા. સીએમ ની આ સિક્યુરિટી ઓન સાઇડ્સ. એની ગાડી ને તોડો, તોડો જલ્દી, તોડો. આપણે આંદોલનકારીઓ છીએ, દેશદ્રોહી નહીં, અને આ તો આપણી શાન કહેવાય, એની પર આંચ ન આવવી જોઈએ. હવે તોડો. ભાઈ, હજુ હું તમને કહું છું, અમે તમને સપોર્ટ આપવા માટે તૈયાર છીએ. તમારા આંદોલનને અમારા સપોર્ટથી વધુ વેગવાન બનાવો અને આ સરકારને પાડો. અમે બેઠા છીએ ને. અત્યારે તમે બેઠા જ રહો, ટૂંક સમયમાં ઊભા થવાનો વારો આવશે ત્યારે જણાવીશ, ત્યારે પાછા ના ફરતા. તમે ડાંગ ગયા છો ક્યારે? હા સાહેબ, ભગવાનની મહેર છે સાહેબ. મને લાગે છે કે તમારે એકવાર ફરી ડાંગ જવાની જરૂર છે. આ શહેરમાં રહેતા રહેતા તમારા હાથ પગને કાટ લાગી ગયો છે. ના ના સાહેબ, એવું નથી સાહેબ. તો આજકાલનો જુવાનીઓ મને સત્તા છોડાવી ડાંગ મોકલે એ પહેલા હું તમારી ટ્રાન્સફર ડાંગ કરી દઈશ. પછી રહેજો કુદરતી સાનિધ્યમાં આદિવાસીઓની વચ્ચે. દાદા સાહેબ,
અરે અરે સાહેબ, અરે સાહેબ, પણ સાહેબ ટ્રાન્સફર નહીં, સાહેબને વાત કરો ને. તો આ બાબાની ગોઠવણ પાડો, એને જંગલમાં દાટો, કુવામાં નાખો કે દરિયામાં ડૂબાડી દો, જે કરવું પડે એ કરો, સમજ્યા? બરાબર સર, બરાબર ને સાહેબ? જી સર. અને કામ ન થાય તો ડાંગ તો છે જ, પડ્યા રહેજો તાળી પીને. જો જરા જોર થી ના મારો. ખેડૂતોની ચળવળ વધારે ઉગ્ર થઈ છે. હવે એ લોકો પોતાના તાલુકા મથકમાં સરકારી કચેરીઓ ઉપર આંદોલન કરી રહ્યા છે. સરકાર તો પડશે જ. ચાલો, પોલીસ વાળાઓને લીધે તને બે દિવસ આરામ કરવા તો મળ્યો. કોને લીધે? પોલીસ વાળાના લીધે. ઈ પોલીસ વાળાઓને હું છોડવાનો નથી. સાહેબ બહુ વાગ્યું તો નથી ને? મને મારે દાદાગીરી. અરે પણ કેમ? કારણ કે સીએમએ પોલીસ વાળાને ઓર્ડર કર્યો હતો મલારને પતાવવાનો. આ તો ઈમાનદાર પોલીસ વાળા કે જેને મને ખબર આપી દીધી. પોલીસ વાળાએ માર્યો ના હોત ને, તમારી લાશ ક્યાંક દટાઈ ગઈ હોત જંગલમાં. આમના કારણે અત્યારે અહીંયા સેફ છું. લો. અરે આની ક્યાં જરૂર હતી? રાખો ને, પોલીસ વાળા આપે એટલે લઈ જ લેવાનું. ચલો મલારભાઈ નીકળીએ. જી આમે. તું તો રાજકારણીની જેમ રમત રમતો થઈ ગયો સાહેબ. સોરી. ગગો હોશિયાર થઈ ગયો. આહા, તમને રૂઆબ્ઝા આપું? ચૂપ. તમારાથી એક કામ સરખું થતો નથી. મેં બધી તૈયારી કરી હતી પણ પેલો થોડું વહેલું રમી ગયો. સાહેબ હવે એને પતાવવામાં જોખમ છે ને, કંઈ પણ થયું તો વાત તમારા પર આવશે. અને જનતા તો આમેય ભડકેલી છે સાહેબ. જનતા ભડકેલી છે? જનતા ભડકેલી છે. તો જનતાને વધારે ભડકાવ સાહેબ, લોકો દોડાઈ દોડાઈને મારશે. જનતાને આપણી વિરુદ્ધ નહીં, એકબીજાની વિરુદ્ધ ભડકાવવાની. રહેમતભાઈ. હા જી. એક કામ હૈ, 2000 રૂપિયા દૂંગા, 11 બજે આ જાના. અચ્છા, પર કરના ક્યા હૈગા? कुछ नहीं करने का है रे, अपने को उन लोगों के साथ थोड़ा दंगा फसाद करने का है. 2-3 पेट्रोल बम डालने हैं. उन लोगों से भी बात हो गया है, वो लोग भी अपने पे पेट्रोल बम डालेंगे, दंगा फसाद करेंगे. काम सेट है, 11 बजे आ जाना. ठीक है रिक्शा घुमा. अरे घुमा. हाँ हाँ हाँ. બોલ ભાઈ રહેમત. હા મલારભાઈ. તમારા આંદોલનના નામે હિન્દુ મુસલમાનના દંગા ભડકાવાનો પ્લાન કરી નાખ્યો છે. સીએમએ રૂપિયા ખવડાવીને બંને કોમના લુખાઓને સેટ કર્યા છે. તું એ લુખાઓના બાળકોને ઓળખે છે? પતિત પાવન સીતારામ, રઘુપતિ
આ લોકોને એમની મમ્મીઓ પાસે લઈ જાઓ. એમની મમ્મીઓ એમની રાહ જોતી હશે. હું 5 વર્ષનો હતો ને મારી મમ્મી મને ઘરે મૂકીને શાક લેવા ગઈ હતી. અને પછી હુલ્લડ થયું તે પાછી આવી જ નહીં. મારી માને કોઈ હિન્દુ કે મુસલમાને નહોતી મારી. મારી માને આ હુલ્લડે મારી હતી. આજો અત્યારે સરકાર પાસે 112 MLA છે. જો સરકારને બહુમતીમાં ટકી રહેવું હોય તો એની પાસે 94 MLA હોવા જોઈએ. એમાંથી એક પણ MLA આગો પાછો થાય તો સરકાર ધંધે લાગી જાય. અચ્છા, તો 19 MLA જો સરકારનો સાથ છોડી દે તો સરકાર લઘુમતીમાં આવી જાય ને સરકાર પડી જાય. કરેક્ટ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. અમારી સરકાર એવું કામ કરે છે કે વિરોધ પક્ષની પાસે ભજન કીર્તન કર્યા સિવાય બીજું કોઈ કામ રહેતું નથી. તમે કોમવાદી રાજકારણ રમ્યા છો. ગરીબો, ખેડૂતો, મજૂરો, વિદ્યાર્થીઓ બધા તમારાથી નારાજ છે. તમે સત્તા ઉપર રહેવાનો નૈતિક અધિકાર ગુમાવી દીધો છે. અમે ગવર્નર સાહેબ પાસે જઈશું અને આ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકીશું. યાદ રાખજો, CM તો હું જ રહીશ. રઘુપતિ રાઘવ રાજા રામ ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે ભગવાન. હમણાં જ આવેલા તાજા સમાચારો પ્રમાણે જાણવા મળ્યું છે કે વિરોધ પક્ષની અવિશ્વાસની દરખાસ્ત ગવર્નર શ્રીએ મંજૂર કરી છે. શાંતિ રાખો, શાંતિ રાખો. વિરોધ પક્ષોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે તો શું થઈ ગયું? સ્પષ્ટ બહુમતી તો આપણી પાસે જ છે ને. અરે પણ સાહેબ, આ તમારો ઉકેલ આવશે ને એ પહેલા અમે ઉકેલી જઈશું. હા સાહેબ, જુઓ, મને ખબર છે કે વિરોધ પક્ષ આપણા કેટલાક MLAને તોડી પાડવા માંગે છે, પણ એવું થશે નહીં. આમાંથી કોઈ તૂટશે નહીં. સાહેબ, અમને વિરોધ પક્ષનો ડર નથી, જનતાનો ડર છે. જનતાનો ગુસ્સો વધી ગયો છે. એ તો તમારા બધાના મોઢા જેવા છે કે એ જોઈને લોકો ગુસ્સે થાય એમાં શું મોટી વાત છે. એચએમ, એક કામ કરો, આ બધાને અહીંયાથી રિસોર્ટમાં લઈ જાઓ. શું વાત છે સાહેબ? ત્યાં થોડા દિવસ રહેજો અને ત્યાંથી સીધા વિધાનસભામાં આવી સરકારના ટેકામાં મત આપજો. બરાબર. એનીથિંગ એલ્સ? ના ના સાહેબ, આભાર સાહેબ.
જરૂર જરૂર હા ધરતી ટ્રાવેલ્સ સીએમ ઓફિસ પહોંચો અમી ડરિયો ઘડજી ત્યારે આનંદ ભયો અમી લાખેણી લાડીને લાવ્યા રે આનંદ ભયો અમી ડરિયો ઘડજી ત્યારે આનંદ ભયો મારી વાત બરાબર ધ્યાનથી સાંભળો રાજ્યના બધા જિલ્લાઓ તાલુકાઓ અને ગામડાઓમાં વાત થઈ ગઈ છે કે સાંજે 7 વાગે બધાએ થાળી લઈ ને ધાબે ચડી જવાનું સરકારનો મૃત્યુ ઘંટ વાગશે અને આ મૃત્યુ ઘંટ સીએમ ના કાનમાં વાગવો જોઈએ વાહ સૌમિત્ર વાહ ઓફિસ જોઈને આનંદ થયો સરસ આમે તને અહીં બદનામ થવાનો પૂરેપૂરો અનુભવ છે ને ખુરશી અંબાળજે સચિન તારી ખુરશીના પાયા હલી રહ્યા છે મને ખુરશી સાચવતા આવડે છે તમે લોકો અહીં સરસ આંદોલન કર્યા ઇમ્પ્રેસિવ ઇમ્પ્રેસ થઈ ગયા છો ને તો હવે ડિપ્રેસ થવાની તૈયારી કરો ઘરે બેસવાની તૈયારી કરો માનનીય શ્રી સચિન મજુમદાર બહુ ઉતાવળો થયો છે તું ચાર લોકોએ ઉત્સાહમાં આવીને તાળીઓ પાડી દીધી એમાં નેતા બની ગયો આ રાજકારણ છે અને અહીં આંકડાની રમત હોય છે મેં બધા એમએલએને ગાયબ કરી દીધા છે એટલે હવે હું વિશ્વાસ તુમજ જીતીશ અને તમે હારશો ગેમ ઓવર અને હા 7 વાગી ગયા છે વગાડો મૃત્યુગંઠ તમારો આપણા નેતાઓની બેનામી પ્રોપર્ટીનું લિસ્ટ છે આપણી હોસ્ટેલ સરને કહી દો કે એની પર કબજો કરવાનો છે અને જો કોઈ વચ્ચે આવે તો એમને તોડી નાખવાના પણ મલ્હારભાઈ આપણે મારામારી કરીએ કોઈને વાગી જાય તો અલ્યા ભાઈ આ બેનામી પ્રોપર્ટી છે અહીંયા કોઈ શરીફ લોકો ના આવે બધા નેતાઓના લુખ્ખા આવે ને એમને પાડી જ દેવાના અને આ એ નેતાઓ ને એમના સગાવાલાઓના લિસ્ટ કાર્તિક આવતીકાલથી કોઈને ત્યાં દૂધ કે શાકભાજી ન પહોંચવા જોઈએ ઓકે નહીં પહોંચવા દઈએ લોકોના પૈસે બહુ ખાધું આ લોકોએ હવે આમના ખાવાના ફાફા લાવી દઈએ મમ્મી આ પાણી કેમ નથી આવતું પાણી ક્યાં માંડે છે આજે કામ વાળી નથી આવી દૂધ નથી આવ્યું સવારની મેં ચા નથી પીધી અલે આ છાપુય નહીં આવ્યો જી દિલીપ કાકા ઓ દિલીપ કાકા બોલ ભાઈ પાણી આવે છે આવે છે ને દૂધ વાળો આવ્યો તો આવ્યો તો અમાર નહીં આવ્યો છાપી નહીં આવ્યું એ હલો પપ્પા ક્યાં છો યાર તમે આ સવારનું પાણી નથી આવતું મોઢા પર ફેસપેક લગાવીને બેઠો છું બધા એમએલએના ઘરે પાણીને લાઈટ ચાલુ કરાવો પોલીસ વાળા છીએ પ્લમ્બર કે ઇલેક્ટ્રિશિયન નહીં મારા પરિવારને દૂધ શાકે કરિયાણું કોઈ દેતું નથી અરે સાહેબ મારો પરિવાર બુરખો પહેરીને પણ બહાર નીકળી શકતો નથી જુઓ સાહેબ અમારો પરિવાર મહત્વનો છે અમારો પરિવાર સલામત હશે ને તો અમે ચૂંટણી ફરીથી લડીને જીતી બતાવીશું અત્યારે મારું આ રાજીનામું લઈ લો મારું પણ લઈ લો સર દિલ્હીથી ફોન છે જી મહેરબાન ના ના એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ જી જી એચએમ હવે એક પણ એમએલએ હલવો ન જોઈએ વાત હાઈકમાન્ડ સુધી પહોંચી છે તો આજના મુખ્ય સમાચાર ફરીથી એકવાર રાજ્યમાં જે પોલિટિકલ સિચ્યુએશન પ્રવર્તી રહી છે એમાં નવો એક ભૂકંપ સર્જાયો 11 એમએલએ એ રાજીનામું આપ્યું છે
दिल्ली थी हुकुम नू सीएम ने तेड़ू मनसुख भाई हत्याकांड जल्दी थी सॉल्व थशे एवी सीबीआई नी बाहें धरी तो आ साथे आजना समाचार अहीं समाप्त थाय छे आ आ छे प्रजानी ताकत जे प्रजा एमएलए ने चूंटी ने मोकली शके छे एज प्रजा जो इच्छे तो चपटी वगाड़ता घर भेगा करी शके छे 11 एमएलए रिजाइन कर्यु छे એટલે લગભગ 101 એમએલએ બચ્યા 8 પાડી દઈએ તો બહુમતી ગઈ બોસ પહેલો કાંગરો ખર્યો કેમ અહીંયા અચાનક સામાન્ય રીતે બાપ પોતાના છોકરાના કરિયર માટે લાગવક લગાડતો હોય છે પણ અમે અમારા પપ્પા માટે લાગવક લગાડીએ છીએ એટલે અમારા પપ્પાને તમારી જોડે કામ કરવું છે તમે રાખશો એમને પણ એ લોકો છે કોણ ભાઈ અત્યાર સુધી બહુ કાળા ધોળા કર્યા ભાઈ અમે અત્યાર સુધી અમારા છોકરાઓ માટે ભેગું કરતા હતા પહેલા અમને એમ હતું કે અમારા છોકરાઓ અમારા જેવા થાય પણ અમારા છોકરાઓને તારા જેવું થવું છે એટલે અમે તારી સાથે જઈએ તમે મારી સાથે નહીં આ રાજ્યની જનતાની સાથે છો યસ યસ પપ્પા અંકલ મલ્હારે તમને નવી જોબ આપી દીધી હવે તો સેલ્ફી બને સાહેબ મલ્હાર સાથે 4 એમએલએ ગયા એટલે કુલ 57 એમએલએ થયા એમાં આ 2 જણ ઉમેરાયા એટલે બહુમતી કરતા 5 જણ વધારે છે એચએમ એ સેલ્ફી વાળા લોકો વિશ્વાસનો મત આપવા વિધાનસભા સુધી ના પહોંચવા જોઈએ આપણી પોલીસ આપણા માણસો બધાને કામે લગાડી દો એ નહીં પહોંચે એટલે આપણે આપોઆપ જીતી જઈશું વાહ કદાચ દેશમાં પહેલી એવી ઘટના હશે જેમાં યુવાનોએ બહુમતીવાળી સરકારને હચમચાવી દીધી છે ચાલ લઈ લે ભાઈ વિધાનસભા હા ભાઈ યાર આવું સસ્પેન્સ તો ફિલ્મમાં નથી હોતું ઓકે આજના કોન્ટેસ્ટમાં તમારે જવાબ આપવાનો છે શું મલ્હાર સરકાર પાડી દેશે શું લાગે છે સાહેબ આ મલ્હાર સરકારને ચૂનો લગાવી દેશે એમ કઈ થોડો ચૂનો લાગતો હશે હાલી નીકળ્યા છો નો કોન્ફિડન્સ મોશન માટે વોટિંગ ની શરૂઆત કરીએ ખરાખરી નો ખેલ શરૂ થઈ ગયો છે વોટિંગ શરૂ થઈ ગયું છે પણ મલ્હાર અને અમુક એમએલએની સૂચક ગેરહાજરી એક પછી એક મત પડતા જઈ રહ્યા છે અને દરેક મતે સરકાર મજબૂત થઈ રહી છે શું મલ્હારે હાર સ્વીકારી લીધી છે એવું લાગે છે કે રાજ્યની જનતાએ મલ્હાર ઉપર જે આશાઓ મૂકી હતી એ ફરી ઠગારી નીવડી વોટિંગ માટેની હવે છેલ્લી 15 મિનિટ બચી છે પણ મલ્હારના હજી સુધી કોઈ જ સમાચાર નથી બચાવ
પલાડિયા અને કેટલાક એમએલએ લોહી લુહાણ હાલતમાં વિધાનસભામાં પહોંચી ચૂક્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ વિશ્વાસનો મત હજી કેટલો લોહિયાળ બને છે. નમસ્તે સાહેબ. રસ્તો ઘણો લાંબો હતો પણ ફાઇનલી મંઝિલ સુધી પહોંચી તો ગયા ને પપ્પા. પણ હજુ સરકાર પાસે 5 એમએલએ ની બહુમતી, એટલે સરકાર તો જશે નહીં. તમે તો ગયા. આમની વાત સાચી છે. આ રહ્યું સીએમનું સ્ટેટમેન્ટ. મનસુખભાઈ મર્ડર કેસમાં તપાસ પંચની સામે સીએમએ તમારું નામ આપ્યું છે. એ માણસ જ્યારે જ્યારે મુસીબતમાં આવે છે ત્યારે એના સૌથી નજીકના માણસનો ભોગ સૌથી પહેલા લે છે. તમે તો ઇતિહાસ જાણો છો. તમારે સરકાર પાડવામાં અમારી મદદ કરવાની રહેશે. તમે અને તમારી સાથેના 4-5 એમએલએ સરકારની વિરુદ્ધમાં મત આપશે. કારણ કે જો સરકાર બચી ગઈ તો તમે નહીં બચો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વોટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે જોઈએ ઓપોઝિશનના અવિશ્વાસના પ્રસ્તાવ સામે સરકાર ટકી શકશે કે નહીં. જીતીએ કે હારીએ આપણે ફાઇટ જબરજસ્ત આપી છે. હા, અને જનતા પણ જાગૃત થઈ ગઈ. એ જ તો ખરી જીત છે. બધા જ વોટનું કાઉન્ટિંગ થઈ ગયું છે. સરકાર તરફ 90 વોટ પડ્યા છે, જ્યારે સરકાર વિરુદ્ધ 94 વોટ પડ્યા છે. સરકાર પોતાની બહુમતી સાબિત નથી કરી શકી, એટલે તાત્કાલિક અસરથી આ સરકાર બરતરફ થાય છે. છોકરો આપણને આપણી જ રમતમાં હરાવી ગયો. તમને હરાવી ગયો સાહેબ, તમને. ગાડી ઊભી રાખો. તમે મારું ગળું કાપવા ગયા હતા, મેં તમારી પાંખો કાપી નાખી. મનસુખભાઈ મર્ડર કેસના તમારા વિરુદ્ધના બધા પુરાવાઓ મેં આપી દીધા છે. આવજો. હમ
અભિનંદન અભિનંદન મલાર ભાઈ, આ તમારી જીત છે. તમે અમારા નવા સીએમ. ઘણીવાર મને એમ લાગે છે કે આ ભાષણ આપવું બહુ અઘરું છે અને સરકાર પાડી દેવી બહુ સહેલી. પણ યાદ રાખજો, સરકાર પડી ગઈ એટલે આંદોલન પૂરું નથી થયું. હા, જરૂરી નથી કે દરેક આંદોલનમાંથી કોઈ ને કોઈ નેતા તરી આવે ભાઈ. અમુક આંદોલનો કોઈ પોલિટિકલ કરિયર માટે નહીં, બદલાવ માટે થતા હોય છે. અને મારો વિરોધ કોઈ એક સરકારી પક્ષ સામે છે જ નહીં, પૂરી સિસ્ટમ સામે છે. અને એટલે આ ક્ષણે હું સીએમ ની સીટ નો અસ્વીકાર કરું છું. હું વિદ્યાર્થી નેતા છું ભાઈ. મારી જરૂર કોલેજ કેમ્પસ ના બાંકડાને છે. કારણ કે કોલેજ કેમ્પસ ના બાંકડે મારી બાજુમાં બેસનારા કઈ કેટલાય કોમન મેન. કોમન મેન એટલે સીએમ. કોલેજમાં રહીને કોઈ પૂર્વી કે હરિયાને રસ્તે ન જાય ને તો એ ઘણું છે. હવે સરકાર તમારી આવવાની છે. યાદ રાખજો એક વાત, વોર્નિંગ આપું છું કે સત્તાના મદમાં લોકોને ભૂલી ગયા ને તો ફરી પાછા બધી જ કોલેજોમાંથી સાહેબો જાગશે ને તમારી સાહેબી પતાવી નાખશે. નામ યાદ રાખજો. વગેરે વગેરે એક શંખ વગેરે જાગેરે જાગેરે એક બંડ જાગેરે અંતરનું તોફાન જગાવે ભૂલાયેલું ભાન જગાવે વગેરે વગેરે એક શંખ વગેરે જાગેરે જાગેરે એક બંડ જાગેરે વાગેરે વાગેરે એક શંખ વાગેરે જાગેરે જાગેરે એક બંડ જાગેરે અંતરનું તોફાન જગાવે ભૂલાયેલું ભાન જગાવે
જંગ ગાજે રણભેરી નો રાગ જગાવે બુઝાયેલી આગ જગાવે જ્યોત જગાવે રે નવ જ્યોત જગાવે રે વગેરે વગેરે એક શંખ વગેરે જાગે રે એક બંડ જાગે રે અંતરનું તોફાન જગાવે પ